અત્યારે આપણે વિદર્ભના ખેડૂતોના દાખલા ગણીએ છીએ, જેમાં સતીશની વાર્તા આપણે જોઈ ગયા છીએ, કમળાબાઈની વાર્તા આપણે જોઈએ છીએ, તેમાં પણ ત્રણ દાખલા આપણે ગણી ગયા છીએ. આગળના દાખલા હવે આજે આપણે જોઈશું. આગળનો દાખલો, જો ગાય રોજનું 8 લિટર દૂધ આપે તો 1 મહિનામાં કેટલા લિટર દૂધ આપે. અહીં માત્ર એક જ ગાયની વાત કરી છે કે એક ગાય એક દિવસનું 8 લિટર દૂધ આપે છે, તો આપણે એક ગાય માટે તે 1 મહિનામાં કેટલું દૂધ આપશે તે શોધવાનું છે. તો ચાલો દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો, જો દૂધ 39 રૂપિયે પ્રતિ લિટર વેચાય તો કમળાબાઈ 1 મહિનામાં કેટલા રૂપિયા કમાશે. આપણે આગળના દાખલામાં 1 મહિનામાં કેટલું દૂધ મળે છે તે તો શોધ્યું, પરંતુ હવે દૂધની કિંમત આપેલી છે કે 1 લિટરના કેટલા રૂપિયા છે, 39 રૂપિયા. તો આપણે 1 મહિનામાં કમળાબાઈ કેટલી કમાણી કરશે તે શોધવાનું છે. અહીં ચક્કીબેન સાઈડમાં એવો સવાલ પૂછે છે કે તમે 1 લિટર દૂધના કેટલા પૈસા ચૂકવો છો. તો તમારે તમારા મમ્મીને પૂછી અને જાણવાનું છે કે 1 લિટર દૂધના તે કેટલા પૈસા ચૂકવે છે. હવે આગળના સવાલો જોઈએ, જે તમારે પાકી બુકમાં લખવાની જરૂર નથી, પરંતુ આપણે સવાલનો જવાબ મેળવીએ.
જેમ કે આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચો ખાલી જગ્યા રૂપિયા. આપણે ગાયને રાખવા માટે કેટલો ખર્ચો કરવો પડે છે શોધી લીધું છે, તો ખાલી જગ્યામાં તેનો જવાબ લખવાનો છે. દૂધ વેચીને થતી કમાણી ખાલી જગ્યા રૂપિયા. આપણે હમણાં જ શોધ્યું કે એક મહિનામાં કમળાભાઈ દૂધ વેચીને કેટલી કમાણી કરે છે, તો તે આ ખાલી જગ્યામાં લખવાનું છે. ક્યુ વધારે છે ત્યાર પછી જોવાનું છે કે ગાય પાછળ જે ખર્ચો કરે છે તે વધારે છે કે તેમણે કમાણી કરી તે વધારે છે. ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી અને કેટલું વધુ છે તે પણ જોવાનું છે. તો તમે બંનેની બાદબાકી કરી નાખશો તો તમને તેનો જવાબ મળી જશે. ચલો એકવાર જોઈ લઈએ. બાદબાકી તમારે જાતે કરવાની છે અને આ જે છેલ્લી ત્રણ ખાલી જગ્યા છે તે પાકી બુકમાં લખવાની નથી, પરંતુ તમે આ જવાબો ચોપડીમાં લખી નાખજો. એટલે તમને વધારે સારી રીતે સમજાશે કે કમળાબાઈ કેટલો ખર્ચો કરે છે, કેટલા કમાય છે અને એમની પાસે પોતાના પૈસા કેટલા વધે છે. તો અત્યાર સુધી આપણે વિદર્ભના ખેડૂતો, જે મહારાષ્ટ્રની અંદર આવેલું છે વિદર્ભ, તેના ખેડૂતો કે જે એકદમ મંદીમાં ચાલતા હતા અને તેમને સહકારી સંસ્થાએ મદદ કરી, તો તેવા આપણે બે અહેવાલો જોયા. તેમાં અહેવાલ એકમાં સતીશની વાર્તા જોઈ અને અહેવાલ બેમાં કમળાબાઈની વાર્તા જોઈ. બાળકો, તમને એક સાથે આટલા મોટા સવાલ પૂછી ના શકે, પરંતુ આપણે શું જોવાનું છે, આપણે જે એક એક દાખલો ગણીએ છીએ, એક અહેવાલમાંથી એક દાખલો ગણીએ છીએ, તો એ કઈ રીતથી થાય છે, એ સવાલનો જવાબ શોધવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડેલો છે, ત્રિરાશી કઈ રીતે લગાવીએ છીએ, એ બધું શીખવાનું છે. બાકી આખી સતીશની વાર્તા તો એ રીતે સવાલ પૂછાય નહીં. પરંતુ તે ખાસ યાદ રાખજો કે જે એક મોટા દાખલાની અંદરથી જે આપણે નાના નાના અમુક દાખલા કરીએ છીએ તે તમને પરીક્ષામાં અથવા તો આંકડા બદલીને પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે ખાસ તમારે દાખલાની રીત સમજવાની છે. પહેલેથી છેલ્લે સુધી દાખલાને ગોખવાની જરૂર નથી. અત્યાર સુધી જેટલા દાખલા ગણેલા છે તે દાખલાની પ્રેક્ટિસ કરજો. આગળના વિડીયોમાં આપણે હજુ વધારે દાખલા ગણીશું. ત્યાં સુધી બાય બાય.